નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, તેમજ બાજુમાં આવેલ બેલ આઇકને પણ ચોક્કસથી દબાવી લેજો. આજે આપણે વાત કરવાના છીએ જનરલ નોલેજનું ક્વેશ્ચન 2 અથવા તો જનરલ નોલેજ જીકે 2. આની પહેલાં આપણે એક વિડીયો અપલોડ કરેલ છે, જે તો અમે હજુ સુધી ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં પાટનગર વલભીની મુલાકાત કયા ચીની મુસાફરે લીધી હતી? તો જવાબમાં શું આવશે? યુએન સાંગ, જેમણે ધ્રુવસેન બીજાના સમયમાં વલભીની મુલાકાત લીધી હતી. પુરંદરની સંધિ મહારાજા છત્રપતિ શિવાજી તથા મોગલ વચ્ચે કઈ સાલમાં થઈ હતી? તો આપણને બે ક્વેશ્ચન મળી રહેશે. પુરંદરની સંધિ કોની વચ્ચે હતી? શિવાજી અને મોગલ વચ્ચે. તો જવાબમાં શું આવશે? 1665. જવાબમાં આવશે સી, 1665માં પુરંદરની સંધિ છત્રપતિ શિવાજી અને મોગલ વચ્ચે થઈ હતી. પોર્ટુગીઝની રાજધાની તરીકે ગોવાને કયા વર્ષમાં જાહેર કરવામાં આવી હતી? તો પોર્ટુગીઝની રાજધાની તરીકે ગોવાને, જવાબમાં શું આવશે? 1530. આન્સર આવશે બી, 1530માં જાહેર કરવામાં આવી હતી. ભારતમાં આધુનિક ઢબનું ન્યાયતંત્ર કયા ગવર્નર જનરલે સ્થાપ્યું હતું? તો ભારતમાં આધુનિક ઢબનું ન્યાયતંત્ર લોર્ડ કોર્નવોલિસે સ્થાપ્યું હતું. આન્સર આવશે ડી, લોર્ડ કોર્નવોલિસ. વડોદરા રિયાસત દ્વારા કયા વર્ષમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ લાગુ કરવામાં આવી હતી? તો વડોદરા રિયાસત દ્વારા ફરજિયાત પ્રાથમિક શિક્ષણ ઈસવીસન 1906માં, એટલે કે 1906 સાલમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ લાગુ કરવામાં આવી હતી. આન્સર આવશે બી, 1906. સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરેલી હતી? તો સત્યશોધક સમાજની સ્થાપના જ્યોતિબા ફૂલેએ કરી હતી. આન્સર આવશે સી, જ્યોતિબા ફૂલે. ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી સ્થાનાંતરિત કરવાના સમયે ભારતમાં કયા વાઇસરોય હતા? તો ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હીના સ્થાનાંતરિત સમયે ભારતમાં લોર્ડ હાર્ડિંગ, એ આન્સર આવશે બી, લોર્ડ હાર્ડિંગ વાઇસરોય હતા. ભારતમાં પહેલી વહેલી વસ્તી ગણતરી કયા વાઇસરોય અને કઈ સાલમાં કરવામાં આવી હતી? તો ભારતમાં પહેલ વહેલ મીન્સ કે ફર્સ્ટ વસ્તી ગણતરી લોર્ડ રિપનના સમયમાં 1882માં કરવામાં આવી હતી. આ ઓફિશિયલ હતી. ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં પાયાની, યાદ રાખજો, ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં પાયાની લઘુત્તમ 7 સેવાઓને પ્રાધાન્ય આપવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવેલો હતો? તો આન્સરમાં આવશે સી, 9મી પંચવર્ષીય યોજના હતી, તેમાં પાયાના 7 લઘુત્તમ સેવાઓનો, પાયાના 7 સેવાઓનો પ્રાધાન્ય આપવામાં આવ્યો હતો. કઈ પંચવર્ષીય યોજનામાં આપત્તિ વ્યવસ્થાપનની જોગવાઈનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો હતો? આપત્તિ વ્યવસ્થાપન, જવાબમાં શું આવશે? જવાબમાં આવશે બી, 10મી પંચવર્ષીય યોજનામાં આપત્તિ વ્યવસ્થાપનની જોગવાઈનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો હતો. પર્વતીય વિસ્તાર વિકાસ કાર્યક્રમ, સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અને રણ વિસ્તાર વિકાસ કાર્યક્રમ કઈ પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવેલા હતા? જવાબમાં શું આવશે? જવાબમાં આવશે સી, 8મી પંચવર્ષીય યોજના હતી, તેમાં પર્વતીય વિસ્તાર વિકાસ કાર્યક્રમ, સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અને રણ વિસ્તાર વિકાસ કાર્યક્રમની યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની શરૂઆત 2006-07માં, એટલે કે આન્સર આવશે ડી, 2006-07માં થઈ હતી. નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડની રચના 2005માં, એટલે કે આન્સર આવશે બી, 2005માં કરવામાં આવી હતી. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી રૂરબાન મિશન, રૂરબાનનો સ્પેલિંગ યાદ રાખજો, રૂરબાન મિશનની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો રૂરબાનની મિશનની શરૂઆત, આન્સર આવશે ડી, 2014માં કરવામાં આવી હતી.
કયા નાણાપંથની ભલામણમાં રાજ્યની જનસંખ્યા અને વનચ્છાદન જેવા બે નવા માપદંડો ઉમેરાયા હતા? તો 14મા નાણાપંથની ભલામણ દ્વારા રાજ્યની જનસંખ્યા અને વનચ્છાદન જેવા બે નવા માપદંડો ઉમેરાયા હતા. આન્સર આવશે ડી, 14મા નાણાપંચમાં. બેન્કિંગ સુધારાઓ માટે નીચે પૈકી કઈ સમિતિની રચના કરવામાં આવેલ હતી? તો બેન્કિંગ સુધારાઓ માટે શ્રી નરસિમ્હન સમિતિની રચના કરવામાં આવેલ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના 1992માં થઈ હતી. સેબીની રચના બિન વૈજ્ઞાનિક સંસ્થા તરીકે 1988ના વર્ષમાં થઈ હતી. તેને વૈજ્ઞાનિક દરજ્જો એટલે કે સ્ટેચ્યુટરી સ્ટેટસ ક્યારથી મળેલ છે? સેબીવાળો ક્વેશ્ચન ઘણા સમયથી એક્ઝામોમાં પૂછાઈ ગયેલ છે, તો તમને તેની સાલ તો ખબર હશે કે 1992માં તેને સ્ટેચ્યુટરી અથવા તો તેની સ્થાપના થઈ હશે એમ, પરંતુ તમને ડેટ નહીં ખબર હોય કે ક્યારે થઈ હતી. તો 31 માર્ચ 1992ના રોજ તેને સ્ટેચ્યુટરી સ્ટેટસ મળ્યું હતું સેબીને. સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે વટ હુકમો પ્રસ્તુત કરવાની સત્તા ભારતના રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલી છે? તો 123, આર્ટિકલ 123 યાદ રાખવાનો, એટલે કે 123, આર્ટિકલ 123 પ્રમાણે તેમણે વટ હુકમ બહાર પાડવાની રાષ્ટ્રપતિની સત્તા હોય છે. વડી અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોની પાસે છે? તો આન્સરમાં આવશે સી, રાષ્ટ્રપતિ પાસે છે. વડી અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. આન્સરમાં આવશે સી, રાષ્ટ્રપતિ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ આર્ટિકલ નંબર એટલે કે આર્ટિકલ 36થી લઈને 51 સુધીમાં કરવામાં આવી છે. આન્સર આવશે આર્ટિકલ 36 થી 51. પંચાયતની ચૂંટણીમાં ભાગ લેવા માટે વ્યક્તિની ઉંમર કેટલી હોવી જોઈએ? પંચાયતની ચૂંટણીમાં ભાગ લેવા માટે વ્યક્તિની ઉંમર, આન્સર શું આવશે? આન્સર આવશે 21 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. આન્સર આવશે એ, 21 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. સંઘ લોક સેવા આયોગના સભ્યપદેથી નિવૃત્ત થયા બાદ ફરીથી તે જ જગ્યા પર સભ્ય તરીકે પુનઃનિમણૂક આપી શકાતી નથી તેવી જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં થયેલ છે? તો આર્ટિકલ નંબર 319 પ્રમાણે સંઘ લોક એટલે કે યુપીએસસીના સભ્યપદે એકવાર આવી ગયા પછી તેમની નિવૃત્તિ થયા પછી ફરીથી પુનઃ એટલે કે ફરીથી નિમણૂક તેમની તે જ પદ ઉપર કરી શકાતી નથી એવા આર્ટિકલ નંબર 319 પ્રમાણે. લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે વસ્તીના પ્રમાણમાં બેઠકોનું વર્ષ 2020 સુધી અનામત રાખવાની જોગવાઈ બંધારણીય સુધારાથી અમલમાં છે. તો એ કયા બંધારણીય સુધારાથી અમલમાં છે? તમને ખ્યાલ તો હશે કે 2020 સુધી અનામત રહેશે, પણ કયો બંધારણીય સુધારો? તો આન્સર આવશે બી, 95મા બંધારણ સુધારાથી. વિધાન પરિષદમાં સાહિત્ય, વિજ્ઞાન, કલા, સહકારી પ્રવૃત્તિ અને સમાજ સેવા ક્ષેત્રના કેટલી વ્યક્તિઓને સભ્ય તરીકે રાજ્યપાલ નિમણૂક કરી શકે છે? જવાબમાં શું આવશે? જવાબમાં આવશે બી, વિધાન પરિષદની સંખ્યાના 1/6 સભ્યોની નિમણૂક રાજ્યપાલ કરી શકશે. એક હોર્સ પાવર બરાબર કેટલા વોટ થાય? તો 1 હોર્સ પાવર બરાબર 747 વોટ થાય. આન્સર આવશે બી, 747. નાગ, ત્રિશુલ, પિછોરા અને બરાક એ શું છે? તો નાગ, ત્રિશુલ, પિછોરા અને બરાક એ એક જાતની મિસાઇલ છે. સેવ કાર્યક્રમ કોના સંરક્ષણ માટે છે? જવાબમાં શું આવશે? તો સેવ કાર્યક્રમ ગીધના સંરક્ષણ માટે છે. આન્સર આવશે એ, ગીધ.
કૃષિમાંથી મળતી આવકને વર્ષ 2022 સુધીમાં 2 ગણી કરવાના બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા ભારત સરકારે એપ્રિલ 2016માં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિના અધ્યક્ષ કોણ હતા? અત્યારે ટીવી પર બહુ જ આવે છે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે, નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે, તો તેની બ્લુ પ્રિન્ટ કોણે તૈયાર કરી હતી? તો તેની બ્લુ પ્રિન્ટ અશોક દલવાઈએ તૈયાર કરી હતી. આન્સર આવશે ડી, અશોક દલવાઈ. માનવીની ખોપરીમાં હાડકાની કુલ સંખ્યા કેટલી હોય છે? તો માનવીની ખોપરીમાં અથવા તો માનવીની ખોપરીમાં હાડકાની કુલ સંખ્યા શું આવશે? આન્સર આવશે સી, 29 જેટલી હોય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને તમારા મિત્રોથી જરૂર શેર કરજો, તેમજ થમ્સઅપ એટલે કે લાઇકનું બટન પણ દબાવજો. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ.